આજના સૌથી મોટા ન્યૂઝમાંથી એક ન્યૂઝ એવા છે કે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની ભાવનગર પોલીસે ધરપકડ કરી લીધી છે. તો આ ધરપકડ પાછળનું કારણ શું છે, આજના વિડીયોમાં આપણે સમજવાનો પ્રયાસ કરીશું. હું છું મયુર, તમે જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ્સ. ગોપાલ ઇટાલિયા એ કતારગામમાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને ત્યારબાદ હાર્યા હતા, અને આજે ભાવનગર પોલીસે તેમની ધરપકડ કરી છે. આ ધરપકડ પાછળનું કારણ એવું આપવામાં આવી રહ્યું છે કે 4 સપ્ટેમ્બર 2022 રોજ એક પોલીસ ફરિયાદ એમની વિરુદ્ધ નોંધવામાં આવી હતી. આઈપીસી સેક્શન 298 અને આઈપીસી સેક્શન 295 એ આ અંતર્ગત એમના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણ વિશે અયોગ્ય ટિપ્પણી કર્યા હોવાનો આરોપ છે. આકાશ આહિર નામના એક વ્યક્તિ કે જે સુરત રહે છે, એમણે ફરિયાદ નોંધાવી હતી. ભાવનગરના ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને એમાં હિન્દુ ધર્મની લાગણી દુભાવતી ટિપ્પણી કર્યાનો આક્ષેપ હતો. ગોપાલ ઇટાલિયાએ દ્વારકા ખાતેની એક જાહેર સભામાં આવી ટિપ્પણીઓ કર્યા હોવાનો આક્ષેપ એમણે લગાવ્યો હતો અને એ અંતર્ગત આજે તેમની ધરપકડ કરવામાં આવી હતી. જોકે ત્યારબાદ તેમને છોડી મૂકવામાં આવ્યા છે. અને આ વિશે ગોપાલ ઇટાલિયાએ પોતે જ ટ્વીટ કરીને જાણકારી આપી હતી. તેમણે ટ્વીટમાં એવું કહ્યું હતું કે હજુ ગઈકાલે મારા દાદીનું નિધન થયું છે અને બીજા જ દિવસે ભાજપે મારી ધરપકડ કરાવડાવી છે અને કદાચ આ જ કામ માટે એમને ગુજરાતમાં બહુમતી મળી હશે, આવી એમણે ટ્વીટ કરી છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીના સીએમ ફેસ રહી ચૂકેલા ઈસુદાન ગઢવીએ પોતે ટ્વીટ કરી હતી અને એમણે કહ્યું હતું કે ભાજપ પોલીસનો દુરુપયોગ કરી રહી છે અને આવું ભલે ભાજપ દ્વારા કરવામાં આવે પણ અમે લડતા રહીશું. સાથે ઈસુદાન ગઢવીએ ટ્વિટર ઉપર એવો સવાલ કર્યો હતો કે શું આ છે ભાજપનું ગુજરાત મોડેલ. તો ગોપાલ ઇટાલિયાએ એવો સવાલ કર્યો હતો કે ભાજપે પોતાનું કામ ગુજરાતમાં શરૂ કરી દીધું છે તેમને સ્પષ્ટ બહુમતી મળ્યા પછી. આ કેસમાં ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ જે કલમો લગાવવામાં આવી છે, આઈપીસી સેક્શન 298 એ અને આઈપીસી સેક્શન 295, એ બંને કોઈની ધાર્મિક લાગણી દુભાવવા બદલ, એમના ભગવાન કે એમના કોઈ ધાર્મિક નિશાનને એની મજાક ઉડાવવા બદલ કે પછી એના વિરુદ્ધ કંઈ પણ બોલવા બદલ લાગતી હોય છે અને એના અંતર્ગત એમની સામે એક્શન લેવામાં આવ્યા છે. જોકે પાછળથી એમને જામીન પણ મળી ગયા છે. હવે આ કેસ આગળ ક્યાં પહોંચશે અને કેવા પગલાં લેવામાં આવશે એ તો આવનારો સમય જ કહેશે. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ્સ.